વિદ્યાર્થી મિત્રો, ટીવાય બીકોમ સેમેસ્ટર 5માં વિષય છે આપણો પડતર અને નાણાકીય હિસાબો. એમાં જે ચેપ્ટર નંબર 3 પ્રક્રિયાના હિસાબો 3 શરૂ કરવા જઈ રહ્યા છે મિત્રો. મિત્રો, આ ચેપ્ટરની અંદર દાખલા નંબર 8 આપણી પાસે છે. કોહિનૂર કંપની લિમિટેડ એને ઉત્પાદનની માહિતી આપણને આપી છે, જેને આધારે પૂર્ણ એકમો દર્શાવતું પત્રક. હવે મિત્રો, આનો અર્થ સમજાવશે કે આપણે અહીં ધારો કે માલ સામાન આપણને આપ્યો છે કે શરૂઆતનો સ્ટોક 5000 એકમ છે. જે કોઈ વસ્તુ આપણે બનાવીએ છીએ એ 3 ખર્ચમાં વહેંચાયેલું છે, માલ સામાન, મજૂરી અને પરોક્ષ ખર્ચ. તો કયા ખર્ચમાં કેટલા ટકા કામ પૂર્ણ થયું છે? માલ સામાનની દ્રષ્ટિએ 100% કામ પૂર્ણ થયું છે, પણ મજૂરીની દ્રષ્ટિએ 60% કામ થયું છે, 40% બાકી છે. પરોક્ષ ખર્ચની દ્રષ્ટિએ 60% થયું છે એટલે 40% બાકી છે. તો મિત્રો, આવી રીતે આપણી પાસે જે કોઈ કામ થયું છે એ કેટલા ટકા પૂર્ણ થયું છે અને કેટલા ટકા બાકી છે, અને જેટલું પૂર્ણ થયું છે એને આધારે આપણે એની પડતર કિંમત આપણે શોધવાના આ ચેપ્ટરના દાખલાઓ છે મિત્રો, બરાબર. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે એક પૂર્ણ એકમો દર્શાવતું પત્રક બનાવવાનું છે, એ ઉપરાંત પડતરનું પત્રક બનાવવાનું છે જેમાં આપણે એકમ દીઠ ખર્ચ શોધીશું, ફીફો પદ્ધતિનો ઉપયોગ કરવાનો છે, અને બીજી પ્રક્રિયા ખાતે જ્યારે માલ લઈ જઈએ ત્યારે જે સ્ટોક છે એનું આપણે મૂલ્યાંકન કરવાનું છે. સ્ટોકનું મૂલ્યાંકન દર્શાવતું એક પત્રક બનાવવાનું છે. તમારી પાસે સરનો સ્ટોક 5000 એકમો છે મિત્રો, જેમાં 3 ખર્ચા આપણને આપ્યા છે, અને એ ત્રણેય ખર્ચની દ્રષ્ટિએ કેટલું કક્ષા કામ થયું છે. પ્રક્રિયામાં દાખલ કરેલ એકમો 20000 આપણને આપ્યા છે, ચાલુ કામ 5000 એકમ છે, અને એની પૂર્ણતાની કક્ષા આપણને આપી છે. જેમ સરના સ્ટોકમાં કેટલા ટકા કામ થયું માહિતી હતી, એમ 5000 એકમો ચાલુ કામ. ચાલુ કામ એટલે અર્ધતૈયાર માલનો સ્ટોક મિત્રો, અને અર્ધતૈયાર માલનો આખો સ્ટોક, એમાં માલ સામાનની દ્રષ્ટિએ 100% થઈ ગયું છે, મજૂરી દ્રષ્ટિએ 50% કામ થઈ ગયું છે, અને પરોક્ષ ખર્ચની દ્રષ્ટિએ પણ 50% કામ થયું છે. 20000 એકમો બીજી પ્રક્રિયા ખાતે લઈ ગયા મિત્રો. જે એકમ આગળની પ્રક્રિયા ખાતે લઈ ગયા હોય એને તૈયાર માલનો સ્ટોક કહેવાય, અને એ તૈયાર માલના સ્ટોકની આ રીતે ટકાવારી આપણને ના આપી હોય. કારણ કે તૈયાર એને જ કહેવાય કે જે પૂરેપૂરો 100% થઈ ગયો, એટલે માલ સામાન, મજૂરી અને પરોક્ષ ખર્ચ ત્રણેય દ્રષ્ટિએ એનું કામની ટકાવારી 100% હશે મિત્રો, બરાબર. આપણે જાતે એની ટકાવારી લખવાની. તો હવે મિત્રો, સૌપ્રથમ અહીંયા આપણે પૂર્ણ એકમો દર્શાવતું પત્રક તૈયાર કરવાનું મિત્રો. હવે એના ખાના કેવી રીતે તૈયાર કરવાનું છે સમજી લો મિત્રો. પહેલું ખાનું વિગતનું, ત્યાર પછી એકમો, અને રકમ આપણને 3 પ્રકારના ખર્ચ આપ્યા હતા તમને, અમને સમજાવ્યું રકમમાં, માલ સામાન, મજૂરી અને પરોક્ષ ખર્ચ. તો ત્રણેય ખર્ચની અંદર કેટલા ટકા કામ થયું છે અને ટકાવારી દ્રષ્ટિએ કેટલા એકમો પૂર્ણ થયા છે એ માટે દરેક ખર્ચની અંદર 2 ખાના આવશે, 1% અને બીજું એકમોની, બરાબર. પછી મિત્રો આગળ બીજા પડતરની ચર્ચા કરીએ છીએ આપણે. તો સૌ પ્રથમ દાખલા નંબર 8, જેમાં આપણને રકમમાં શરૂનો સ્ટોક 5000 એકમો આપ્યો છે મિત્રો. તો સૌ પ્રથમ આપણે અહીં શરૂનો સ્ટોક લખશો, ફોર્મેટ યાદ રાખજો મિત્રો, શરૂનો સ્ટોક 5000 એકમો, બરાબર મિત્રો. હવે એની ટકાવારી આપણે લખવાની છે, જરા સમજી લે કેવી રીતે. તો શરૂનો સ્ટોક 5000 એકમ હતું એટલે આપણે એકમમાં લખ્યું મિત્રો 5000. હવે માલ સામાન છે એ 100% પૂર્ણ થઈ ગયું છે મિત્રો. હવે શરૂનો જે સ્ટોક છે, બરાબર, એટલે એનો અર્થ એ થયો ગઈ સાલ મિત્રો, ગઈ સાલનો આ માલ હોય અથવા ગયા મહિનાનો માલ હોય, એટલે આ વખતે શરૂમાં કેટલું થયું તો 100% થઈ ગયું છે, એટલે એમાં કંઈ બાકી હશે નહીં, એટલે માલ સામાનમાં ડેશ લખવાનું છે, બરાબર. આપણે શરૂનો સ્ટોક છે એમાં જે ટકા આપ્યા હોય એ 100માંથી બાદ કરીને લખવાનું. તો માલ સામાન 100% છે, 100માં 100 છે 0, મજૂરી 60% છે, તો મિત્રો બાકી કેટલા ટકા આવશે? 40%. કેમ? કારણ કે આટલું પૂર્ણ થઈ ગયું, પણ શરૂનો સ્ટોક એટલે ગઈ સાલનો આખરનો હોય, આ વર્ષનો શરૂનો હોય મિત્રો, બરાબર. એટલે અત્યારે કેટલો ટકા કામ થયું હશે? બાકીના 40%, બરાબર. તો શરૂના સ્ટોકમાં જે ટકા આપણને આપ્યા હોય એ 100માંથી બાદ કરીને લેવાના. તો મજૂરી અને પરોક્ષ ખર્ચ એમાં 60-60% થઈ ગયું છે, તો 100માંથી 60 બાદ કરીને કેટલા આવશે? 40%. તો મજૂરી અને પરોક્ષ ખર્ચ બેમાં
40% આપણે લખી મૂક્યો. હવે આ 40% કોના કરવાના? 5000 ના. તો 5000 કુલ એકમ હતા, એના 40% કામ થયું છે. 5000 ના 40% 2000, અને પરોક્ષ ખર્ચ 40% કામ થયું છે. 5000 એકમો કુલ છે, એના 40% 2000. તો આનો અર્થ એ તો શરૂનો સ્ટોક એ 100% કામ પતી ગયું છે, અને મજૂરી અને પરોક્ષ ખર્ચ એ 40% કામ થયું મિત્રો. ત્યાર પછી પ્રક્રિયામાં દાખલ કરેલ એકમો આપ્યા છે, એ મિત્રો આપણે પૂર્ણ એકમમાં ક્યાંય લખવાના નથી. ચાલુ કામ 5000 એકમો, અને એની જે ટકારી આપી છે એ જ ટકારી લેવાની છે. 100%, 50% અને 50%, અને એકમ કેટલા જાય? 5000. તો ચાલુ કામમાં એટલે એને અર્ધતૈયાર માલનો આખો સ્ટોક કહે મિત્રો. અર્ધતૈયાર માલનો આખો સ્ટોક આપણને 5000 એકમો આપ્યા છે, અને એમાં નીચેની કક્ષા આપી છે. માલ સામાનમાં 100%, તો 100 પૂરેપૂરા. મજૂરીમાં 50%, અને પરોક્ષ ખર્ચે એમાં 50% છે. મિત્રો પેલા ટકાના ખાનામાં લખી નાખશું, બરાબર. અર્ધતૈયાર માલ છે 5000 એકમો, બરાબર. એમાં માલ સામાનમાં 100% છે, મજૂરીમાં 50%, અને પરોક્ષ ખર્ચ 50%. તો 5000 એકમો છે, એના 100% એટલે 5000 જ થશે મિત્રો. આ 5000 છે, એના 50%, તો 5000ના 50% 2500, અને અહીંયા પરોક્ષ ખર્ચ 50% છે. 50% કોના કરવા મિત્રો? 5000. 5000ના 50% 2500, બરાબર. તો આ રીતે એની ગણતરી થઈ. ત્યાર પછી આપણને બીજું આપ્યું છે, 20000 એકમો બીજી પ્રક્રિયા ખાતે લઈ ગયા. જે એકમ આગળની પ્રક્રિયા ખાતે લઈ ગયા એને તૈયાર સ્ટોક કહેવાય. તૈયાર સ્ટોકની મિત્રો આ પૂર્ણતાની કક્ષા આપણે ના આપી હોય એ 100%. તૈયાર માલ એને જ કહેવાય કે જે બધું કામ થઈ ગયું, એટલે એ 100% આવશે. તો 20000 એકમો એ તૈયાર માલનો સ્ટોક છે મિત્રો. અહીં લખશું, તૈયાર માલનો સ્ટોક. હવે મિત્રો સમજો, તૈયાર માલનો સ્ટોક આપણને 20000 એકમો આપ્યો છે. તૈયાર માલનો સ્ટોક એટલે બીજી પ્રક્રિયા ખાતે લઈ ગયા એકમો. જ્યારે તૈયાર માલનો સ્ટોક આપણને આપ્યો હોય ત્યારે શરૂનો સ્ટોક એમાંથી પહેલાં બાદ કરવાનો. 5000 એકમો એ શરૂના સ્ટોકના બાદ થાય, એટલે બાકીના 15000 એકમો આવશે. જો દાખલામાં શરૂનો સ્ટોક ના આપ્યો હોય તો 20000 એકમો પૂરેપૂરા લખવાના. હવે મિત્રો એની ટકાવારી પૂર્ણતાની કક્ષા 100%, જે આપણને આપી ના હોય પણ તૈયાર માલ છે એટલે 100% કામ થઈ ગયું, એટલે પૂર્ણતાની કક્ષા 100% આપણી જાતે લેવાની. 15000ના 100%, 15000 આ જે ટકા છે કોના કરવાના મિત્રો? અહીં એકમના ખાલમ જે રકમ આપી હોય એના. તો અહીંયા 100% છે એટલે અહીંયા પૂરેપૂરા 15000 આવશે, અને આ 100% 15000ના 100% એટલે 15000. હવે મિત્રો અહીં આપણે શરૂઆત કરશું. 15, 5, 20 ને 5, 25000, આનો સરવાળો 20000. એકમોનો સરવાળો કરવાનો છે ખાલી મિત્રો. 15 ને 2, 17 ને 2, 19 ને 500, એટલે 19500. અહીંયા પણ 19500 થાય છે, બરાબર. હવે મિત્રો આ જવાબ તમારો ટેલી થશે. જે એકમોનું ખાનું આપણે પહેલાં બનાવ્યું છે એનો સરવાળો એ શરૂનો સ્ટોક અને તૈયાર માલનો સ્ટોક એટલે દાખલ કરેલ આગળની પ્રક્રિયા ખાતે લઈ ગયા એમાં દાખલ કરેલ એકમો જે આપણને આપ્યા હતા એ બેના સરવાળા જેટલું થાય મિત્રો. તો શરૂનો સ્ટોક 5000 એકમ છે, અને પ્રક્રિયામાં દાખલ કરેલ એકમ 20000, 20 ને 5, 25, એનો સરવાળો 25000 થઈ જાય મિત્રો. જવાબ ટેરી થાય તમારો. હવે અહીંયા મિત્રો આપણે પડતરનું પત્રક બનાવવાનું છે, એટલે એકમ દીઠ પડતર શોધવાની છે. તો માલ સામાનનો એકમ દીઠ ખર્ચ કેટલો, મજૂરી અને પરોક્ષ ખર્ચ, તો ત્રણેય ખર્ચ છે એના પૂર્ણ એકમો વડે આપણે ભાગીશું એટલે આપણને એકમ દીઠ પડતર મળશે, બરાબર. તો એકમ દીઠ પડતર શોધવા માટે 3 ખાના બનાવે છે, કુલ ખર્ચનું, પૂર્ણ એકમોનું, અને ખર્ચને એકમ વડે ભાગશું એટલે એકમ દીઠ પડતર મળશે. હવે મિત્રો આપણી પાસે 3 પ્રકારના ખર્ચ રકમમાં આપ્યા હતા, તમે જુઓ છો અહીંયા, માલ સામાન, મજૂરી અને પરોક્ષ ખર્ચ, બરાબર. તો ત્રણેય ખર્ચ આપણે પહેલાં લખીશું.
તો માલ સામાનનો ખર્ચ આપણને 2,40,000 રૂપિયા આપ્યો છે મિત્રો. મજૂરી આપણને આપી છે 1,46,250 અને પરોક્ષ ખર્ચ 68,250 છે મિત્રો. મિત્રો હવે એનો એકમ દીઠ ખર્ચ શોધવાનો, એને એકમ વડે ભાગવું પડશે બરાબર. તો પૂર્ણ એકમ આપણે લખવાનું છે. તો માલ સામાન છે, તો માલ સામાન છે એનું ઉપરનું ખાનું આપણે જે બનાવ્યું છે પત્રક, એમાં માલ સામાનના એકમો કેટલા હતા? 20,000. તો એ માલ સામાનની સામે પૂર્ણ એકમો 20,000. પછી આ મજૂરી ખર્ચ છે, તો મજૂરીનું ઉપર ખાનું બનાવ્યું છે, એમાં એકમો પૂર્ણ એકમો કુલ કેટલા આવ્યા? 19,500. તો એ લખવાનું 19,500. અને પરોક્ષ ખર્ચ, તો પરોક્ષ ખર્ચની અંદર એકમો આપણી પાસે 19,500 છે, એ પણ એ પણ અહીં લખશું 19,500. હવે વિદ્યાર્થી મિત્રો એનો એકમ દીઠ ખર્ચ કેવી રીતે શોધવાનો? તો કુલ ખર્ચ છે એને એકમો વડે ભાગશું, એટલે 2,40,000 / 20,000, એટલે એનો જવાબ મળશે આપણને 12 રૂપિયા. મિત્રો એકમ દીઠ ખર્ચ કેટલો હશે? 12 રૂપિયા. ત્યાર પછી મજૂરી છે 1,46,250 રૂપિયા, આ રૂપિયામાં છે મિત્રો કુલ ખર્ચ, અને એના એકમો 19,500 છે, અને એના 19,500 વડે ભાગીશું. એટલે 7.5 રૂપિયાનો એકમ દીઠ ખર્ચ આવ્યો મજૂરીનો. અને પરોક્ષ ખર્ચ છે એનો કુલ ખર્ચ છે, પરોક્ષ ખર્ચના પૂર્ણ એકમ 19,500 છે, આ ખર્ચને 19,500 વડે ભાગીશું. 68,250 / 19,500 3.5. મિત્રો હવે એકમ દીઠ પડતર, આ માલ સામાનની, આ મજૂરીની અને પરોક્ષની ત્રણેયની કુલ ખર્ચ કેટલો થયો? 12, 10, 22 અને 1 23. તો એકમ દીઠ કુલ પડતર 23 રૂપિયા, જેની વસ્તુ દીઠ આપણને માલ સામાન દીઠ, મજૂરી દીઠ અને પરોક્ષ ખર્ચ દીઠ અહીં આપણે શોધી. હવે મિત્રો મૂલ્યાંકન દર્શાવતું આપણે પત્રક તૈયાર કરવાનું છે બરાબર. આખા સ્ટોકનું મૂલ્યાંકનની વાત હતી. હવે મિત્રો અહીં ધ્યાનથી સમજો, બહુ સિમ્પલ વસ્તુ છે. કેવી રીતે શોધવાનું છે, કોનું તમારે મૂલ્યાંકન કરવાનું, તો અહીં વિગતના ખાનામાં જોવાનું. પત્રક નંબર 1 છે એમાં વિગતના ખાનામાં તમારી પાસે એક શરૂનો સ્ટોક હતો એનું મૂલ્યાંકન કરવાનું, એક આખર સ્ટોક છે એનું મૂલ્યાંકન, અને તૈયાર માલનો સ્ટોક એનું મૂલ્યાંકન બરાબર. હવે સમજો કેવી રીતે સરનો સ્ટોક, તો તમારે ઊભી લાઈન, આડી લાઈન જોવાની છે મિત્રો. સોરી, સરનો સ્ટોક એની આડી લાઈનના એકમો, માલ સામાન, મજૂરી અને પરોક્ષ ખર્ચ, અહીંથી એકમ લેવાના, એટલે આડા એકમો. અને એ જે એકમ છે એને આ એકમ દીઠ ખર્ચ વડે ગુણવાનું. તો આડી લાઈન ને ઊભી લાઈન સાથે ગુણશું. આડી લાઈનમાં ખાલી એકમોનું જ ખાનું લેવાનું બરાબર. તો પહેલાં આપણે સરુનો સ્ટોક આપ્યો છે, તો અહીં લખીશ સરુનો સ્ટોક. હવે એમાં 3 પ્રકારના ખર્ચ છે આપણી પાસે, એક માલ સામાન, બીજો મજૂરી અને ત્રીજો પરોક્ષ ખર્ચ બરાબર. તો જો તમે સરુનો સ્ટોક, એમાં માલ સામાનના એકમોમાં ડેશ છે, તો અહીં આપણે એકમો ડેશ કરી નાખ્યું બરાબર. મજૂરી 2,000 એકમો અને પરોક્ષ ખર્ચ પણ એના 2,000 એકમ છે. તો મજૂરીમાં 2,000 અને પરોક્ષ ખર્ચના પણ 2,000 એકમો. હવે એને ગુણશું કોની સાથે મિત્રો? તો એને એકમ દીઠ કિંમત સાથે ગુણો. તો મજૂરીની એકમ દીઠ કિંમત 7.5 છે, તો એને 7.5 સાથે ગુણશું. માલ સામાનમાં તો અહીંયા ડેશ છે, અને પરોક્ષ ખર્ચ એની એકમ દીઠ કિંમત 3.5 હતી, તો અહીંયા 3.5. હવે આ બેનો ગુણાકાર, 7.5 × 2 એટલે 15,000, અને 2,000 × 3.5 એટલે 7,000, અને બંનેનો થઈને કુલ ખર્ચ 15 અને 7 = 22,000. તો સરુના સ્ટોકનું આ મૂલ્યાંકન થયું મિત્રો બરાબર. હવે
પહેલું પત્રક જે પૂર્ણ એકમોનું છે એમાં જોવાનું સરનો સ્ટોક એનું મૂલ્યાંકન કરી નાખ્યું આપણે. હવે આખર સ્ટોક, તો આખર સ્ટોકના એકમ માલ સામાન મજૂરીના અને પરોક્ષ ખર્ચના એકમ લેવાના. તો અહીં લખશું આખર સ્ટોક. માલ સામાન મજૂરી અને પરોક્ષ ખર્ચ, બરાબર. તો પત્રક નંબર એકમાં આખર સ્ટોકમાં માલ સામાનમાં 5000 એકમ છે, મજૂરીમાં 2500 એકમ છે અને પરોક્ષ ખર્ચમાં 2500. 5000, 2500 અને 2500 અહીં લખશું. 5000 એકમો, 2500 એકમો, 2500 એકમો. મિત્રો આ એકમો ક્યાંથી લેવાના? પત્રક નંબર એકમાંથી. એકમોને ગુણવાનું કોની સાથે? એકમ દીઠ પડતર સાથે. એટલે પત્રક નંબર બેમાં આપણે એકમ દીઠ પડતર ત્રણેયની શોધી છે, માલ સામાનની, મજૂરીની અને પરોક્ષની. તો માલ સામાનની એકમ દીઠ પડતર 12 છે, તો એ માલ સામાનને 12 વડે ગુણશું. મજૂરી એની એકમ દીઠ પડતર 7.5 છે, તો અહીં 7.5 સાથે ગુણશું. અને પરોક્ષ ખર્ચ એની પડતર 3.5 છે, અહીંયા 3.5 સાથે ગુણશું. 12 ગુણ્યા 5000, 12 50 60000. મિત્રો 2500 ગુણ્યા 7.5 કરશું મિત્રો, એટલે 18750. અને 2500 ગુણ્યા 3.5 8750. અને આ ત્રણેયનો સરવાળો 12 મૂકીશું મિત્રો. ₹87,500, બરાબર. તો આખર સ્ટોકનું મૂલ્યાંકન હોય 87,500. મિત્રો બહુ સિમ્પલ વસ્તુ છે. સરનો સ્ટોકનું મૂલ્યાંકન કરવું છે તો પત્રક નંબર એકમાં સરોના સ્ટોકના જે એકમ હોય એટલે આડી લાઇનમાં જે એકમ છે એને ઊભી લાઈન બીજી એક નંબરના પત્રકની ઊભી લાઇનની સાથે ગુણવાનું છે. આડી લાઇન ગુણ્યા ઊભી લાઇન. તમારે સ્ટેટમાં શ્રેણીક ચેપ્ટર આવતું, એમાં ગુણાકાર આવતું, આડા અને ઊભા સાથે ગુણતા હતા. હવે તૈયાર માલનો સ્ટોક મિત્રો, બરાબર. મિત્રો તૈયાર માલના સ્ટોકમાં આ રીતે માલ સામાન મજૂરી પરોક્ષ અલગ લખવાની જરૂર નથી. અલગ લખીને ગણો તો જવાબ એક જ આવશે, પણ કેમ અલગ લખવાની જરૂર નથી? તમે જુઓ તૈયાર માલના સ્ટોકમાં માલ સામાનના એકમો છે, મજૂરીના એકમ છે અને પરોક્ષ ખર્ચના એકમ છે. ત્રણેય એકમ કેવા હોય? સરખા જ હોય મિત્રો. તો 15000 ત્રણ વાર લખવાની જરૂર નથી. 15000 જે એકમ છે એના ત્રણેય ખર્ચ જે એકમ દીઠ આપણી પાસે આવ્યા હતા એની કુલ કિંમત 23 સાથે ડાયરેક્ટ ગુણ નાખશું મિત્રો. 15000 એકમો અને એની કુલ કિંમત કેટલી છે? 23. તો 15000 ગુણ્યા 23 345000 આવશે મિત્રો. કમ્પ્લીટ રીતે મિત્રો, તો આનું મૂલ્યાંકન દર્શાવતું પત્રક આવી ગયું મિત્રો. તો ત્રણ પત્રક અત્યાર સુધી આપણે બનાવ્યા. પહેલું પૂર્ણ એકમોની ગણતરી દર્શાવતું, બીજું પડતરનું પત્રક એટલે એકમ દીઠ પડતર દર્શાવતું પત્રક મિત્રો, બરાબર. અને ત્રીજું મૂલ્યાંકનનું પત્રક. આ મૂલ્યાંકનનું પત્રક બનાવવું એકદમ સહેલું છે. કેવી રીતે મિત્રો? ફરી એક સમજાવી, જે સરુનો સ્ટોક તમારે શોધવાનો છે, તો સરુનો સ્ટોક છે એના જે એકમો છે એ એકમને આ એકમ દીઠ પડતર સાથે આપણે ગુણવાનું છે બીજા પત્રકની કિંમતો સાથે, બરાબર. હવે આના પરથી વિદ્યાર્થી મિત્રો આપણે જે દાખલામાં પ્રશ્ન પૂછ્યો છે કે પ્રક્રિયાનું ખાતું તૈયાર કરો, તો એ પ્રક્રિયાનું ખાતું આપણે બનાવવાનું છે, બરાબર. હવે આ ખાતું કેવી રીતે બનાવવાનું છે મિત્રો ધ્યાનથી સમજો. સૌ પ્રથમ પૂર્ણ એકમોનું પત્રક તમને રકમમાં જે આપ્યું છે અને સાથે રાખવાનું એનું પહેલું ખાનું એ જરૂરી છે. સરુનો સ્ટોક અહીં 5000 એકમ આપ્યા છે, તો પ્રક્રિયાનું ખાતું બનાવીએ તે પહેલાં અહીં લખવાનું સરુનો સ્ટોક 5000 એકમો અને એની કુલ કિંમત આપણને રકમમાં આપી હશે મિત્રો. તો સરુનો સ્ટોક 5000 છે, એની કુલ કિંમત છે આપણી પાસે અહીંયા 23,750. માલ સામાન મજૂરી પરોક્ષ ત્રણેયની થઈ
અને કુલ કિંમત 23,750 આપણને આપી છે. કુલ કિંમત લખવાની રકમના ખાનામાં 23,750. બરાબર મિત્રો. ત્યાર પછી દાખલ કરેલ એકમો, અથવા દાખલ કરેલ માલસામાન. તો વિદ્યાર્થી મિત્રો, અહીં રકમમાં દાખલ કે એકમ 20,000 આપે છે. આ બીજે ક્યાંય લખવા નથી, આખા દાખલામાં એક જ જગ્યા અહીંયા આવશે ખાલી. અને એની સામે માલ સામાનની કિંમત તો આપણને અહીં નીચે આપી છે, માલ સામાન 2,40,000 રૂપિયા. તો એની સામે માલ સામાનની કિંમત 2,40,000. અને ત્યાર પછી તમારે બીજા બે ખર્ચા જે આપે, મજૂરી અને પરોક્ષ ખર્ચ, એ મજૂરી અને પરોક્ષ ખર્ચ આ બે રકમ તમારે લખવાની છે. પણ એના એકમો નથી એટલે ખર્ચના ખાનામાં લખવાનું 1,46,250 રૂપિયા. અને પરોક્ષ ખર્ચ $68,250. બરાબર મિત્રો. તો વિદ્યાર્થી મિત્રો, ખાસ ધ્યાન રાખજો પ્રક્રિયાનું, ખાતું કેવી રીતે બનાવવાનું. પહેલાં શરૂનો સ્ટોક અને એની કિંમત બે તૈયાર આપણને રકમમાં આપી હોય છે. દાખલ કરેલ એકમો એકમના ખાનામાં લખવાનું, અને એની સામે જે માલ સામાનની કિંમત આપી હોય અહીં રકમમાં લખવાનું, મજૂરી અને પરોક્ષ ખર્ચ. બરાબર, આટલી વસ્તુ અહીં આવશે. હવે જમણ બાજુ શું લખવાનું છે તો સમજો ફરીવાર. અહીંયા મિત્રો, આ જે પૂર્ણ એકમનું જે ખાતું આપણે બનાવ્યું છે મિત્રો, એ રકમનું, એ પૂર્ણ એકમનું જે ખાતું છે એમાં આ શરૂનો સ્ટોક એ ઉધાર સાઈડ આવ્યો, અને બાકીનું જેટલું વધ્યું એ બધું તમારે જમા સાઈડ લખવાનું છે. બરાબર, જેમ કે અહીંયા અર્ધતૈયાર માલનો આપણને સ્ટોક આપ્યો છે, આખર સ્ટોક અહીં લખશું જમા બાજુ. આખર સ્ટોક એના એકમો અહીંથી લેવાના 5,000. અને મિત્રો, એ આખા સ્ટોકની કિંમત જે અહીં લખવાની છે ક્યાંથી લેવાની, તો તમે પત્રક 3 બનાવ્યું હતું જે મૂલ્યાંકન દર્શાવતું પત્રક. બરાબર, એ મૂલ્યાંકન દર્શાવતું પત્રક એમાં આખા સ્ટોકની તમને જે કિંમત આપણે શોધી હતી 87,500, આખા સ્ટોકની કિંમત 87,500 છે આ પત્રક નંબર 3માં. એ આખા સ્ટોકનું મૂલ્યાંકન 87,500 આપણે એ રકમના ખાનામાં લખવાનું છે. એટલે ધ્યાન રાખજો મિત્રો, આ જમા સાઈડ કેવું લખવાનું, તો પહેલું પત્રક છે એનું પહેલું ખાનું એકમ અહીંથી, અને ત્રીજા નંબરનું પત્રક છે એની જે રકમો આપણને આપી છે અહીંથી લેવાની. બરાબર, 87,500. પછી તૈયાર માલનો સ્ટોક, તો જો અહીં તૈયાર માલનો સ્ટોક આપણને 15,000, પણ આ નથી લેવાનો મિત્રો. તૈયાર માલનો સ્ટોક કુલ લેવાનો, આ શરૂનો સ્ટોક બાદ કર્યા પછીનો છે. આપણે 20,000 પૂરેપૂરો લેવાનો. બરાબર, તૈયાર માલનો સ્ટોક 20,000. હવે આ રકમ કઈ રીતે લાવવાની છે મિત્રો, આ બે રીતે જવાબનું ટેરી થશે. પહેલાં તો આપણને ખબર છે મિત્રો કે બંને બાજુનો સરવાળો આમાં સરખો કરવાનો છે. તો અહીં એકમનો 25,000 થાય છે ઉધાર બહુ સરવાળો, તો અહીં જમા બાજુ પણ 25,000 થઈ જાય છે મિત્રો. હવે ઉધારનો રકમનો સરવાળો કરીએ આપણે, 23,750, 2,40,000, 1,46,250 અને 68,250, 4,78,250. ઓકે ફ્રેન્ડ્સ, હવે આ જે સરવાળો ઉધાર બહુ લખ્યું એ જ આપણે જમા સાઈડ લખવાનું છે, 4,78,250. એમાંથી જમાની રકમમાં 87,500 આપણે બાદ કરી નાખીએ. અને 3,90,750. બરાબર, હવે તો 3,90,750 કેવી રીતે આવ્યા? એક તો તમને અહીંથી ખબર પડી ગઈ કે આ રકમમાંથી આ બાદ કરીને આપણને મળ્યું. પણ આ બીજી રીતે પણ તૈયાર અહીં ગણતરી એની બતાવીએ. તૈયાર માલના સ્ટોકની પડતર કિંમત
આમાં ત્રણ રકમનો સરવાળો આવશે મિત્રો, સમજી લેજો. પહેલાં તો રકમમાં શરૂનો જે સ્ટોક આપણને આપ્યો છે 5,000 એકમ, એની કુલ કિંમત હતી 23,750, બરાબર. તો પહેલાં એ લખવાનું, શરૂનો સ્ટોક 23,750 રૂપિયા. પછી મિત્રો, પત્રક નંબર જે 3 આપણે બનાવ્યું છે એમાંથી 2 કિંમતો આવશે. એક આ શરૂનો સ્ટોક જેનું મૂલ્યાંકન કર્યું હતું 22,000 એ, અને બીજું તૈયાર માલનો સ્ટોક જેની કિંમત 3,45,000 આવી હતી. આ બંને રકમ બીજે અહીંયા એડ કરવી પડશે. તો વત્તા શરૂના સ્ટોકનું મૂલ્યાંકન 22,000, અને આ તૈયાર માલનો સ્ટોક જે પત્રક નંબર 3માં આપણે એનું મૂલ્યાંકન કર્યું હતું, તૈયાર માલના સ્ટોકનું મૂલ્યાંકન 3,45,000 હતું મિત્રો, બરાબર. આ ત્રણેય રકમનો આપણે સરવાળો કરશું એટલે તૈયાર માલના સ્ટોકની જે કિંમત હતી એ આવી જશે મિત્રો, 23,750 વત્તા 22,000 અને વત્તા 3,45,000 એટલે 3,90,750 રૂપિયા. તો મિત્રો કેવી રીતે રકમ આવી? અહીં ટેલી થઈ ગઈ, બરાબર. તમે પરીક્ષામાં કદાચ આ ભૂલી ગયા હોય મિત્રો ગણતરી, તો તમે આ ઉધાર બાજુની જે રકમ હતી એ રકમ અહીં લખીને એમાંથી જમા ભાવની જે રકમ આપી હોય એ બધી બાદ કરો એટલે આપણને આ જવાબ મળી જાય. પણ મિત્રો જવાબ આ કેવી રીતે આવ્યો એ જવાબ ગણતરીનો એક ભાગ છે, એટલે મિત્રો જવાબના ભાગ સ્વરૂપે આ ગણતરી તમારે લખવી પડે. આ સરનો સ્ટોક જેની કિંમત આપણને રકમમાં આપી હોય, આ સરનો સ્ટોક છે એ, અને તૈયાર માલનું મૂલ્યાંકન જે પત્રક નંબર 3 એમાં આપણે સરનો સ્ટોક એની કિંમત 22,000 શોધી હતી એ, અને તૈયાર માલનો સ્ટોક એની 3,45,000 કિંમત શોધી હતી એ અહીં લખવાની છે. એટલે એક સરનો સ્ટોક જે રકમમાં આપણને આપ્યો હોય એ, આ સરનો સ્ટોક જે પત્રક નંબર 3માં આપણે ગણતરી કરીને લાયા છીએ એ, અને તૈયાર માલનો સ્ટોકનું મૂલ્યાંકન એ પણ પત્રક નંબર 3માં આપણે ગણતરી કરી છે. આ ત્રણ રકમનો સરવાળો કરીએ એટલે તૈયાર માલના સ્ટોકની કિંમત આપણને મળી જાય. તો મિત્રો આ રીતે આપણે પ્રક્રિયાનું ખાતું જે બનાવવાનું કર્યું હતું એ બનાવ્યું હતું, બરાબર. તો વિદ્યાર્થી મિત્રો, ખાસ તમારે 4 પત્રક આ ચેપ્ટરમાં તૈયાર કરવાના હોય છે. એક પૂર્ણ એકમો દર્શાવતું પત્રક, જે કેવી રીતે બનાવવાનું મિત્રો, તો આપણને જે ખર્ચ આપ્યા હોય એ ખર્ચના ખાના, અને દરેક ખર્ચમાં 2 ભાગ પાડવાના છે, 1% અને 1 એકમ. માટે શરૂનો સ્ટોક છે એમાં ખાસ ધ્યાન રાખવાનું કે શરૂના સ્ટોકમાં જે 1% આપ્યા હોય એ 100માંથી બાદ કરીને લખવાના. જેમ કે અહીં માલ સામે ડેશ લખ્યું છે એનું કારણ છે મિત્રો કે શરૂનો સ્ટોક અહીં આપણને 5,000 એકમ આપ્યો છે એમાં માલ સામાન 100% આપ્યા છે, તો 100માંથી 100 જાય તો 0, એટલે અહીં 0 લખ્યા. પછી મિત્રો અહીંયા મજૂરીમાં મેં 40% લખ્યા છે, કેમ? તો મજૂરીમાં 60% અહીં આપ્યા છે, તો 100માંથી 60 આપણે બાદ કરીને બાકીના લખવાના. એ રીતે પરોક્ષ ખર્ચમાં 60% આપ્યા છે, તો 100માંથી 60 બાદ કરીને આપણે 40 લખ્યા. પણ ત્યાર પછી તમે જુઓ છો કે ચાલુ કામ એટલે આખર સ્ટોક કહેવાય ને, એની જે ટકારી આપી હોય એની એ જ લેવાની, એમાં કોઈ બાદ કરીને લખવાનું નથી, બરાબર. ફક્ત શરૂનો સ્ટોક જ્યારે લખો ત્યારે જે 1% આપણને આપ્યા છે એ 100માંથી બાદ કરીને પછી જ લખવાના છે મિત્રો, બરાબર. તો આમાં તમારે ખાસ ભૂલ થવાની શક્યતા છે મિત્રો, એટલે આ શરૂના સ્ટોકમાં ધ્યાન રાખજો. બાકી માલ સામાન, તૈયાર માલ સ્ટોક એમાં તો રકમમાં આપણને જે 1% આપી હોય એ 1% જ આપણે લખવાની છે. ત્યાર પછી મિત્રો એકમ દીઠ પડતરનું ખાનું કઈ રીતે બનાવવાનું? તો આ ત્રણેય ખર્ચ આપણને રકમમાં આપ્યા હશે, એ ત્રણેય ખર્ચને આ પત્રક નંબર 1ના જે એકમો આવ્યા એના વડે ભાગીએ એટલે એકમ દીઠ પડતર આપણને મળી જાય મિત્રો, બરાબર. અને આની કુલ પડતર આપણી પાસે 23 રૂપિયા. તો વિદ્યાર્થી મિત્રો તમને ખ્યાલ આવી ગયો હશે. અને મૂલ્યાંકન કેવી રીતે કરવાનું મિત્રો? કોનું મૂલ્યાંકન કરવાનું? તો પૂર્ણ એકમોની અંદર તમે જેટલી વિગતો લખી હોય એ બધાનું તમારે મૂલ્યાંકન કરવાનું હશે મિત્રો, બરાબર. ફક્ત સામાન્ય બગાડ આપ્યો હોય તો એનું મૂલ્યાંકન નહીં હોય, બાકીની બધી વિગતો અહીં જેટલી આવી હોય
એ બધાના મૂલ્યાંકન અહીં કરવાના. કેવી રીતે? તો એના એકમો લેવાના અહીં આડી લાઇનમાંથી એકમો, ધારો કે સરળ સ્ટોક છે તેના એકમો, અને એને ગુણવાન છે આ એકમ દીઠ કિંમત વડે, પત્રક નંબર 2ની કિંમત વડે. એટલે આપણને આ રીતે રકમો મળશે મિત્રો. તો આ રીતે પત્રક નંબર 1, 2, 3 અને ચોથું જે પ્રક્રિયા છે એનું ખાતું. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો તમને દાખલામાં સમજણ પૂરી પડી ગઈ હશે. ઓકે, થેન્ક યુ ફ્રેન્ડ્સ.